નમસ્કાર, હું ભરત સાધુ અને આપ નિહાળી રહ્યા છો રામદળ ચેનલ. હા, રામદળ ચેનલ એટલે સત્ય સનાતન ધર્મની નીવમાં પડેલા સંપ્રદાયોને, સત્ય સનાતન ધર્મના પાયાના પથ્થરોને, સત્ય સનાતન ધર્મના સાચા વાહકોને તમારા સુધી પહોંચાડી રહ્યું છે. જન જન સુધી, ઘર ઘર સુધી સત્યનો અવાજ પહોંચાડી રહ્યું છે, સત્યનો અવાજ બુલંદ કરી રહ્યું છે. આદિ અનંત યુગોથી સ્થાપિત આ સંપ્રદાયો ભગવાન સર્વે સર્વા સિયારામજી, ભગવાન ભોળાનાથ શિવજીથી સ્થાપેલી સંપ્રદાયો, શ્રી વૈષ્ણવ સંપ્રદાય, શ્રી રામાનંદ સંપ્રદાય, શૈવ સંપ્રદાય એટલે કે રામદળ અને શંભુદળ, આ બંને સંપ્રદાયોના, આ બંને દળોના વાહકો ગ્રહસ્થ પરંપરા હોય કે વિરક્ત પરંપરા હોય, જગતને સત્ય રાહ બતાવી છે, જગતને સત્ય રાહ પર દોરી જવાના પ્રયાસો કર્યા છે. ધર્મના સ્થાન ઉપર વેપલો નહીં ચલાવીને ધર્મના સ્થાનને જાગ્રત રાખવા માટે થઈને પેઢીઓ ખપાવી છે. અને આ સત્ય સનાતન ધર્મના સાચા વાહકો જ્યારે સમ્રાટો પણ તેને નમી જતા, રજવાડાઓ પણ તેને નમી જતા, અને રજવાડાઓએ આપેલી હતી મંદિરોના નિભાવ માટે થઈને જમીનો, અને એ જમીનો લોકશાહી આવ્યા પછી જેમ અન્ય સમાજોને જમીન મળી, અન્ય સમાજોને ખેડૂતના હક મળ્યા, એવા હક આ આદિ અનંત યુગોથી ધર્મને સાચવતા ધર્મના સાચા વાહકોને પણ મળવા જોઈએ હતા. મળ્યા અમુક વર્ષો સુધી, અમુક સરકારો સુધી ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મળતા પણ હતા અને ક્યારે મળતા બંધ થયા, કોની એ દખલગીરીથી મળતા બંધ થયા, અને એ ફરી વખત મળતા થાય એ માટે થઈને કોણે ચલાવી મોહિમ. જગતગુરુ શ્રી રામાનંદ સંપ્રદાય, જગતગુરુ શ્રી આદ્ય ગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત શૈવ સંપ્રદાય, શૈવ દળ, રામદળ અને રામદળ અંતર્ગત આવતું વૈષ્ણવ સાધુ સમાજ એટલે કે ત્રિપાક સાધુ સમાજ અને ગુજરાત ત્રિપાક સાધુ સમાજ દ્વારા લડત ચાલતી હતી, અને એ લડતના મુખ્ય આધાર કે જેમણે આ લડતને ક્યારેય પણ રોકીને ગમે તે પરિસ્થિતિમાં આ લડતને ચલાવી, જનજન સુધી આ મુદ્દાને પહોંચાડ્યો, દરેક નેતાઓ સુધી આ મુદ્દાને પહોંચાડ્યો, આ મુદ્દાનો અવાજ બુલંદ થાય એ માટે તેને ક્યારેય પણ થાક્યા નહીં, કોઈ પણ પરિસ્થિતિમાં થાક્યા નહીં, એવા શૈવ દળના એ વૈકુંઠ ગીર બાપુ, અને આ મુદ્દો એને જાગૃત રાખ્યો અને વિધાનસભા ગૃહ સુધી પહોંચાડ્યો. મારું મહુવા તાલુકાનું મોટી વડાલ ગામ છે. હું ઓલ ગુજરાત ત્રિપાક સાધુ સમાજનો પ્રમુખ છું. વૈકુંઠગીરી ગોસ્વામી મારું નામ છે. હું 1997 થી આજ તારીખ સુધી આ અમારા ખેડૂત ત્રિપાક સાધુ સમાજના ખેડૂત હક માટે લડું છું. એમાં મને તમામ અમારા સાધુ સમાજનો ટેકો છે. ગઈ 17 તારીખે માનની રાજુલાના ધારાસભ્ય અમરીશભાઈ ડેરે વિધાનસભામાં જે અમારો સાધુ સમાજનો અવાજ ઉઠાવ્યો અને એ અવાજને બુલંદ કરવા માટે, એનું સન્માન કરવા માટે અમને અત્યાર સુધીમાં કોઈ પણ ધારાસભ્યએ અમારી રજૂઆત કે અમારી માંગણીને વાસા નથી આપી, એણે વિધાનસભાને ગજવી છે, જેના કારણે અમે તમામ ત્રિપાંચ સાધુ સમાજ અહીંયા અત્યારે એના ફાર્મ ઉપર એનું સન્માન કરવા, સન્માન એટલા માટે કરવું છે કે આ માણસે અમારું જોરદાર કામ કર્યું છે, સાધુ સમાજનું, આખા ગુજરાતના સાધુ સમાજનું એક અવિરત કાર્ય કર્યું છે જેને અમારે બિરદાવવું જોઈએ સાધુ તરીકે, એટલા માટે અમે અહીંયા ત્યારે બધા જ ભેગા થયા છીએ. એટલા માટે બધાનો, સાધુ સમાજનો અને આ બધા જ પત્રકારો મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય ભોળાનાથ, જય ધન્યવાદ.
અખિલ ભારતીય સાધુ સમાજ, ત્રિપાક સાધુ સમાજ અને સાધુ સમાજનો આવાજ પહેલી વખત વિધાનસભામાં જો કોઈએ બુલંદ કર્યો હોય તો એ છે અમરેલી જિલ્લા રાજુલા જાફરાબાદના એ જનપ્રતિનિધિ. હા, એટલા માટે કે જનપ્રતિનિધિ એને કહેવાય કે જે જનતાનો અવાજ એ વિધાનસભા સુધી પહોંચાડે, જનતાના કાર્યો માટે હર હંમેશ તત્પર રહે, જનસેવા માટે તત્પર રહે. અને આવા લોકલાડીલા ધારાસભ્ય અમરીશ ડેરે સાધુ સમાજના આ પ્રશ્નને વિધાનસભામાં ગુંજતો કર્યો. સૌપ્રાત્ર સ્મરણીય સંતો, ભૂદેવો, બારોટદેવ, ગઢવી સમાજ, ચારણ સમાજ, અન્ય સમાજ સૌ અહીંયા જ્યારે પધાર્યા છે ત્યારે અમારા પરિવાર વતી આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌને પ્રણામ કરું. પ્રાતસ્મરણીય રાજેન્દ્રદાસ બાપુ, વૈકુંઠગીરી બાપુ, અમરદાસ બાપુ, ઉર્જા મૈયા અને આપ સૌ મહાપુરુષો. બધી જ વાતો આમ તો થઈ ગઈ છે એટલે વિશેષ કંઈ વાત નથી કરવી, પણ એટલું ચોક્કસપણે કહેવું છે કે કોઈ પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિની જવાબદારી, માતાજી, જો મારી ભૂલ ન થતી હોય તો જે પ્રશ્નો પોતાના ગામડેથી, પોતાના વિસ્તારમાંથી મળે છે એને નિષ્ઠાને પ્રામાણિકતાપૂર્વક સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી હોય છે એવું હું સ્પષ્ટપણે માનું. અને વિધાનસભા ગુજરાતની અંદર ગરુબાપુ એક એવું માધ્યમ છે, એવું એક પ્લેટફોર્મ છે કે ન્યા બોલાયેલી દરેક વાત સાચી હોય કે ખોટી હોય એ પછી વાત છે, પણ એક વખત એની ઉપર વિચાર થાય, વિમર્શ થાય અને સરકારને યોગ્ય લાગે તો એની ઉપર મહોર મારે અને એ કામ આગળ વધે એવું હું મારા ભૂતકાળના અનુભવોમાંથી સમજી શકું. એક બહુ સારી કહેવત છે કે ડ્યુટી ઇઝ ડાયટી, એટલે કે ફરજ એ જ કર્તવ્ય. કોઈ પણ વ્યક્તિની જે ફરજ છે એ ફરજ કર્તવ્ય પ્રમાણે એ સમજીને જો આગળ વધે તો લોકોને ખૂબ ગમતું હોય છે, પણ જે વ્યક્તિ પોતાની ફરજ પ્રમાણે કામ કરે છે એને કંઈ વિશેષ એમાં લાગતું એટલા માટે નથી, એ તો અમારી ફરજનો જ ભાગરૂપ છે. પણ પોતાની ફરજના ભાગરૂપે જે વ્યક્તિ જે કાંઈ કરે અને એને આટલી બધી સારી વાત મળે, સારો આવકાર મળે, આશીર્વાદ મળે તો હું એવું માનું છું કે એ આ બધા મહાપુરુષોની કૃપા છે. બાકી તો ફરજનો જ એક ભાગરૂપ છે. સત્ય સનાતન ધર્મના સાચા વાહકોને જમીનોના હક મળવા જોઈએ, કારણ વર્તમાન પરિસ્થિતિમાં, વર્તમાન યુગની અંદર પાખંડીઓએ જ્યારે પોતાનો પગ પેસેરો કર્યો હોય અને પાખંડીઓએ જ્યારે હજારો એકર જમીન વાળી લીધી હોય તેમના માટે કોઈ નિયમ નથી, તેમના માટે કોઈ કાયદા નથી. પણ જેણે ધર્મનું રક્ષણ કર્યું, જેણે ધર્મનું વહન કર્યું, આદિ અનંત યુગોથી ધર્મના સ્થાનોને નિભાવ કરી રહ્યા છે એવા ધર્મના સાચા વાહકો, અને એ પણ એમની હકની જમીન, એમને રજવાડાઓ દ્વારા જે જમીનો મળી છે એને છીનવી લેવાનું કામ સરકાર કરી રહી હોય, અને જે પાખંડીઓ છે, જે દંભીઓ છે, જે વ્યભિચારીઓ છે, એવા તત્વો ધર્મના સ્થાન ઉપર આવીને જમાવડો જમાવીને બેઠા હોય એવા તત્વોને કોઈ રોક ન ટોક ન હોય ત્યારે રામાનંદી સાધુ સમાજ નહીં, અખિલ ભારતીય સાધુ સમાજ જાગી ગયો છે. એમને નેતાઓનું પીઠબળ પણ મળી રહ્યું છે અને એમના હકની લડત માટે થઈને, એમના જમીનોના હકની લડત માટે થઈને હવે લડવા તત્પર બન્યો છે. ફાર્મ હાઉસે તમામ સાધુ સંતો આવ્યા છે, તો શું સેના માટે મળવા આવ્યા હતા અને શું કાર્યક્રમ હતો બાપુ? આજ રોજ માન્ય ધારાસભ્ય યુવાન ઉત્સાહી અમારા વિસ્તારની અંદર ખૂબ સક્રિયતા ધરાવે, અને મુદ્દો તો મૂળ એ હતો કે આઝાદી પછી જે સાધુ સંતો ગ્રામ્ય વિસ્તારમાં, શહેરીમાં જે વસતા હોય ત્યાં અમારા શિવ મંદિર હોય, રામજી મંદિર હોય, રાધાકૃષ્ણ મંદિર હોય, કોઈ પણ જગદંબાનું મંદિર હોય, એમના દરેક પૂંજારી અહીંયા આજ ભેગા થયા છે. દરેક મહંતો ભેગા થયા છે, અમારા
त्रिपाक साधु समाज प्रमुख श्री वैकुटगुरी आदरणीय अन्य खेड़ा अध्यक्ष श्री मान्य श्री राजेन्द्र बापू एपण दरेक जुदा जुदा गामडाएथी पधारेला दसनाम साधु समाज रामानंदी साधु समाज वैष्णव साधु समाज अन्य अमारा सेवकगण पण घणा अहींया आव्या छे। मुद्दो मूळ ई छे आजादी पछी जे ते गामडाओमां मंदिरो छे मंदिरनी पाछळ दिवलियानी जमीन जे आपी छे ई जे ते गामधणीए आपी छे जे ते स्टेटोए आपी छे अने एनी अंदर सरकार श्री 2010 માં ખોટો એવો પરિપત્ર કરી અને સાધુ સમાજની સામે જે એક ખરેખર એક વિશ્વાસઘાત કર્યો છે એને આજ વાસા આપવા માટે અમારા આદરણીય માન્ય યુવાન ધારાસભ્ય પાસે એને જે આ ગઈ સત્રની અંદર જ્યારે સાધુ સમાજનો જ્યારે મુદ્દો લીધો છે એ મુદ્દાની અંદર અમારા સાધુ સમાજ ખૂબ રાજી થયો છે। અત્યાર સુધીમાં 70 વર્ષની અંદર કોઈ પણ ધારાસભ્યએ આ મુદ્દો આજની તારીખે સાધુ સમાજનો મુદ્દો ક્યારેય લીધો નથી। આ જમીનનો કાયદાસર જો ખરેખર ઘણા વર્ષોથી જે તે ગામની અંદર જે તે વ્યક્તિ હોય એને ખરેખર કબજાહક મળતો હોય અને અમારી હાથ હાથ પેઢી વહી ગઈ છે અને આજ અમને જો કબજાહક આજ અમને સાધુને ખેડૂત હક ન મળે એના માટેનું ભાઈ શ્રી માન્ય અમરીશભાઈએ આ સત્રની અંદર ખૂબ સરસ મજાનું અમારા સાધુ સમાજની રજૂઆત કરી એનો રાજીપો વ્યક્ત કરવા માટે ત્રિપાક સાધુ સમાજ જ્યારે રાજુલાની અંદર ભેગો થયો ને એનું સન્માન કરવાનો જ્યારે કાર્યક્રમ અમને મળ્યો છે એ લાવો એટલે અમે અમરીશભાઈના ફાર્મની અંદર વિશેષ એ માટે ભેગા થયા છીએ। આદરણીય અમારા વૈકુટગીરીજી અને અન્ય સાધુ સમાજ અમારી સાથે અરવિંદ ભારથી પણ બાબરિયા ધારથી પધાર્યા છે અન્ય નામ લઉં તો બધાને આમ વ્યક્તિગત ઓળખી છે આ બાબતમાં સાધુ સમાજના આશીર્વાદ લેવા માટે અમરીશભાઈ ખૂબ જ આ કાળજીપૂર્વક આ વસ્તુ લીધી છે અને અહીંયા અહીં ભોજનનો કાર્યક્રમ રાખ્યો છે અને બધા સંતો પ્રસાદ લઈને જવાના છે। વિશેષ કાંઈ કેવું નથી આ મુદ્દો જેમ બને એમ સરકાર શ્રી 2022 પહેલા આ મુદ્દો સરકાર હલ કરે તો વધારે સારું નકર સાધુ સંતો હવે મુખ ફેરવવાની તૈયારી કરી રહ્યા છે। વિશેષ કાંઈ કેવું નથી બોલ રામચંદ્ર દ્વારકાધીશ રણછોડ રાય કી હનુમાનજી મહારાજ કી સોમનાથ મહાદેવ સર્વે શક્તિમાન ત્રિપાક સાધુ સમાજ દ્વારા અને વૈકુંઠ ગિરિબાપુ દ્વારા જે મુહિમ ચલાવવામાં આવી રહી છે કે સાધુ સમાજને તેના જમીનના હક મળે આવો આપણે પણ જોડાઈએ આ મુહિમમાં આવો જનજનને જગાડીએ આ મુહિમમાં જોડાવા માટે થઈને દરેક સાધુ સમાજ જાગે સાધુના ઘર ઘર જાગે અને શેખ ગાંધીનગર સુધી આપણો અવાજ બુલંદ થાય આંધળી બેરી આ સરકારના કાન સુધી અવાજ પહોંચે અને જન જાગૃતિ અભિયાન ચલાવીને જેને ધર્મનું રક્ષણ કર્યું છે જે ધર્મના સાચા વાહકો છે હિન્દુત્વની વાતો કરનારાઓ હિન્દુત્વને આ જગતની અંદર સ્થાપિત રાખવા માટે તેને જેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તમારા કોઈનો જન્મ નહોતો ત્યારથી હિન્દુ ધર્મનું રક્ષણ કરતી એ સંપ્રદાયો રામાનંદ સ્વયં રામ પાર્દુર ભૂતો મહિતલે અખંડ ભૂમડલાકારમ સંપ્રદાચાર્ય ભગવાન જગતગુરુ રામાનંદાચાર્યજીનું આ ધરતી પર અવતરણ નથી હોત તો હિન્દુ ધર્મ બચ્યો ન હોત એ રામાનંદ સંપ્રદાય એ સેવ દળના આ બાળકો ભારત ભૂમિ ઉપર ધર્મને જાગૃત રાખવા માટે થઈને સત્ય સનાતન વૈદિક સનાતન સંસ્કૃતિને ઉજાગર રાખવા માટે થઈને પેઢીઓ ખપાવી હોય ત્યારે એમની સાથે જે અન્યાય થયો છે એ અન્યાય ક્યારે પણ સહન કરવામાં નહીં આવે અને જો સાધુ સમાજ સાથે અન્યાય ન થયો તો એના પરિણામો આ હિન્દુત્વવાદી સરકારોએ ભોગવવા પડશે કારણ કે હિન્દુત્વનો મુદ્દો જો લઈને તમે ચાલતા હો હિન્દુત્વના નામ પર તમે જો જીત મેળવીને હિન્દુત્વના નામ ઉપર તમે રાજ કરી રહ્યા હોય તો હિન્દુત્વના રક્ષણ માટે થઈને પેઢીઓ ખપાવનારા આ સાધુ સમાજનો અવાજ તમારે સાંભળવો પડશે। ઓમ નમો નારાયણ અમરીશભાઈને સાધુવાદ છે કે આજે એને આપણા સમાજને સમાજ માટે કંઈ કરી છૂટવા માંગે છે તો આ એને આપણે સાધુવાદ જ દેવો જોઈએ। વિશેષમાં હવે મારા સમાજને કહેવું છે કંઈ કે હવે આપણો સમાજ એકત્રિત બનો એકત્રિત બનો એકત્રિત બનો બધાએ કહે છે એકત્રિત બનો બનો પણ કોઈ બનતું નથી તેમજ આવા કંઈ આપણા સમાજના અગ્રણીઓ છે એને પણ આપણે કંઈ પણ કંઈને કઈ રીતે આપણે એને સપોર્ટ કરી શકીએ એ પણ જોવું જોઈએ। વૈકટ બાપુ વડાળવાળા કુંવરગીરી બાપુ
आज लेटर पण आव्यो छे વૈકુંઠ ગરી બાપુ ઉપર, એમાં એમને પૂરી હકીકત લખેલી છે વૈકુંઠ બાપુએ, વૈકુંઠ બાપુ વિશે કુંવરગીરી બાપુએ લખેલી છે. તો કુંવરગીરી બાપુ બહુ ઉમદા અને સારું કાર્ય અને કામ કરી રહ્યા છે શંભુદળમાં. અને હું તો મારા સમાજને અપીલ કરીશ કે એક એક વ્યક્તિ, એક એક ગામ, એક એક તાલુકો, એક એક જિલ્લો અને એક એક રાજ્ય બનીને અને આપણે બધાએ મળીને અને શંભુદળની અંદર જોઈન્ટ થવું જોઈએ. તો મારી એક સર્વને અપીલ છે કે આપ સર્વ શંભુદળની અંદર જોઈન્ટ થઈ જાઓ. તમને શંભુદળની અંદર કોઈ પણ જાતના પૈસા કંઈ ખર્ચવાના આવતા નથી. પૈસા તો એ લોકો પોતે વૈકુંઠ બાપુ અને કુંવરગીરી બાપુ પોતાના પૈસે કરીને સમાજ માટે કંઈ ને કંઈ સારા એવા કાર્યો કરી રહ્યા છે. આજ સુધીમાં કોઈ બતાવો વૈકુંઠ બાપુ પાસેથી, બાપુએ કોઈની પાસેથી પૈસા લીધા, કુંવરગીરી બાપુએ કોઈની પાસેથી પૈસા કોઈ પણ પ્રકારના પાક્યા માગ્યા છે? તો હવે મારું સમાજને એ કહેવું છે કે હવે શંભુદળની અંદર હવ જોઈન્ટ થાવ અને આપણે બધા એક બની જઈએ અને એક બનીને અને સર્વ પ્રકારના સારા કાર્યોને કામ કરીએ એવી મારી એક ભાવના છે. તો મારા સમાજને મારી એક અપીલ છે કે હવે શંભુદળની અંદર જોઈન્ટ બધાએ થઈ જાઓ.